ધોરાજીમાં નીકળેલ રોગચાળાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજીમાં ચોમાસાની સિઝન પૂર્ણ થઈ છતાં પણ ડેન્ગ્યુ તથા વાયરલ ફીવરના કેસોમાં સતત વધારો રહેતા ધોરાજીવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા અને સંપૂર્ણ સફાઈ ન થતા રોગચાળાએ માઝા મૂકી છે તંત્ર દ્વારા આટલી હદે રોગચાળો વકરી છતાં પણ શહેરમાં ક્યાંય દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી કે રોગચાળાને નાબૂદ કરવા કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી ત્યારે વકીલ મંડળ સામાજિક આગેવાનો હોદ્દેદારો સહિત ધોરાજીવાસીઓ દ્વારા શહેરની સાફ સફાઈ દવાનો છંટકાવ તેમજ હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરની નિમણૂક કરવાના મુદ્દા સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ તકે અગ્રણી આગેવાનો વ્યાપારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ધોરાજીમાં છેલ્લા ચોમાસા બાદ રોગચાળાએ ભયંકર ભરડો લીધો છે ડેન્ગ્યુ મેલેરિયા ઝેરી તાવ ઝાડા ઉલટી આવા ઘણા પ્રકારના રોગ અત્યારે સમાજમાં ચોતરફ ફેલાયા છે સરકારી હોસ્પિટલમાં યોગ્ય ડોક્ટર નથી યોગ્ય સાધન સામગ્રી નથી યોગ્ય દવા નથી આને કારણે ગરીબ માણસોને ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચ કરી અને સારવાર લેવી પડે છે આ ઉપરાંત ધોરાજીમાં સાફ સફાઈ વ્યવસ્થિત થતી નથી નગરપાલિકા તંત્ર દ્વારા અને બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા પણ યોગ્ય રોગચાળો નાથવા માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ને જે પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તે પણ ગુણવત્તા વગરનો એક્સપાયરી ડેટના પાવડરનો છંટકાવ થાય છે જેમાં કોઈ જાતની સ્મેલ કે કાંઈ હોતું નથી તો આ તમામ બાબતે નગરજનો સાથે મળીને અમે આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીએ છીએ અને સાથે જે ઉપવાસી છાવણીમાં એક્સ આર્મી મેન ગંભીરસિંહ વાળા અને વિઠ્ઠલભાઈ હીરપરા જે બેઠા છે આજે બાર બાર દિવસ થયા તે લોકો એક ગામના પ્રશ્ન માટે કોઈપણ જાતના સ્વાર્થ વગર કોઈપણ જાતના રાજકીય રાગદ્વેષ વગર ઉપવાસ ઉપર બેઠા છે તો આ તમામને સાથ સહકાર પૂરો મળી રહે અને ગામ લોકો પણ આમને એમની જે લડત છે એમને આવકારે અને સહકાર આપે આ બધા પ્રશ્નો સાથે આજરે જ અમે આવેદનપત્ર આપીએ છીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ આ બાબતે આવેદનપત્ર અમારું સ્વીકારી અને આગળ સરકારમાં યોગ્ય રજૂઆત કરે એવી અમારી માગણી છે આ ઉપરાંત જો તંત્રની બેદરકારીના કારણે કોઈ જાનહાની થશે તો એવા લોકો સામે પણ જરૂર પડી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે